રાજકોટ રેલનગર અંડરબ્રિજ ખુલ્લો મુકાયો. બ્રિજ જાહેર જનતા માટે પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યો છે. પીયુ પ્રેશર ગ્રાઉન્ડિંગ તથા આરસીસી સ્લેબ ભરી રિપેરિંગ કામ પૂર્ણ થયું છે. અંદાજિત 62 લાખના ખર્ચે કામ કરવામાં આવ્યું. તો અંદાજે 62 લાખના ખર્ચે કામ પૂર્ણ થયું છે. બ્રિજનું કામ પૂર્ણ થયું છે. મહત્વપૂર્ણ છે કે રાજકોટ રેલનગર અંડરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાહદારીઓ માટે બ્રિજ જાહેર જનતા માટે પૂર્ણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પીયુ પ્રેશર ગ્રાઉન્ડિંગ તથા આરસીસી સ્લેબ ભરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રેલનગરનો અંડરબ્રિજ છે, એની અંદર ભૂગર્ભમાંથી તળમાંથી ઊંડો કરેલો, એનામાંથી પાણી આવતું હતું. તે પાણીના ટાઈમિંગ ઉકેલ માટે પીયુ મટીરિયલથી તેનો નિકાલ કરવામાં આવેલ છે અને આ ખર્ચ 62 લાખના ખર્ચ થયેલ છે. અને એનું બ્યુટિફિકેશન માટે પણ નો કલર કામ ને રંગ રોગાન કામ કરી અને આ પુલ છે એ વ્યવસ્થિત બનાવેલ છે. તે પુલમાં અત્યારે હાલમાં હાલાકી નહીં પડે તે માટે મહાનગરપાલિકાએ જે પીયુ નવા કામ કરીને કરેલું છે, તો જેથી કરીને હવે ગર્ભનું જે પાણી નીકળતું હતું તે પાણી નીકળતું બંધ થઈ ગયું. જો કાંઈ પણ એવા પ્રશ્ન પાછા હશે